Hello friends, welcome to Flavors of Gujarat, the world of recipe and હું છું દીપાલી અને આજે હું આવી ગઈ છું એક એવા સિટીમાં કે જે છે મોડર્ન ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિથ ગ્રીનરીનું એક પરફેક્ટ એક્ઝામ્પલ એટલે કે ગ્રીન સિટી ગાંધીનગરમાં હું આવી ગઈ છું અને જ્યારે આવા સિટીમાં હું આવી ગઈ તો મને થાય કે એવા જ કોઈ કોમ્બિનેશનવાળી જોડીને આજે મળું તો આજે એવી સાસુ વહુની જોડીને મળવાનું છે કે જેમાં આધુનિક અને સાથે ટ્રેડિશનલ આ બંને વાનગીઓનો સમન્વય જે છે એ બનાવવાની અને લોકોને ખવડાવવાની એક પરફેક્ટ આદત અને આવડત છે તો ચલો આપણે મળી લઈએ કોમલ પોપટને કે જેમના સાસુમાં અને કોમલબેન બંને આપણી રાહ જોઈ રહ્યા છે અને સીધા પહોંચી જઈએ સેક્ટર નંબર 3માં તો ફ્રેન્ડ્સ ફાઇનલી સાસુ વહુની જોડીમાંથી સૌથી પહેલાં આપણે મળીએ છીએ સાસુમાને એટલે કે પ્રફુલ્લા પોપટને કે જે ખૂબ સરસ એક ટ્રેડિશનલ વાનગી લઈને આવ્યા છે Rafullaaben, welcome to Flavors of Gujarat. Thank you. Okay, first of all, तो मैं सामने छे कि खूब सरस एक एवी ट्रेडिशनल वानगी लईने आव्या छो के जे एकदम हेल्दी होय. साची बात? साची बात. कई छे रेसिपी? आजनी मारी वानगी छे गरमाणु. गरमाणु? अच्छा, आज वानगी सिलेक्ट करवानुं कोई खास कारण छे? ए खूब ज पौष्टिक छे. पौष्टिक छे. केवी रीतना? केम के गोळ, घी અને ઠંડક માટે પાછી એમાં વરિયાળીનો પાવડર એ આપણે નાખીએ છીએ. અચ્છા, પૌષ્ટિક તો ઘણી બધી વાનગી છે પણ પર્ટિક્યુલરલી આ સિલેક્ટ કરવાનું કોઈ રીઝન? કેમ કે આ બધાને બહુ ભાવે છે અમારા ઘરમાં એટલે. હા હા, કેમ કે રાબને એવું તો આપણે યુઝ્યુઅલી બનાવતા હોય, મારા નાનીમાં બી મને બનાવીને આપે કે જ્યારે ઠંડી લાગતી હોય કે પછી ઇવન ચોમાસાની સિઝનમાં પણ આપણને ક્યારેક પલળીને આવ્યા હોય અને યુ નો ગરમાવાની જરૂર હોય તો ત્યારે આપણે પીતા હોઈએ છીએ. તો એનાથી પણ હેલ્ધી હશે? એનાથી પણ હેલ્ધી છે આ. ઓકે, તો જોઈ લઈએ કે કેવી રીતના બનાવો છો અને બાકી તમારી સાથે બીજી પણ વાતો કરીશું પણ ડ્યુરિંગ ધ પ્રોસેસ. ઓકે, શરૂઆત કરીએ. અત્યારે શું કરીએ છીએ? સૌપ્રથમ એક તપેલીમાં 2 વાટકા પાણી નાખશું આપણે. પહેલાં એના માટે સ્ટવ ઓન કરીએ. હા, સ્ટવ ઓન. એક વાટકો ગોળ નાખશું. એને સમારીને ઝીણો સમારીને લેવાનો એટલે જલ્દી ઓગળી જાય, નહીંતર ગોળ ઓગળતા બહુ વાર લાગે. આવી બીજી અમુક એવી વાનગીઓ હોય ને કે જે દરેક જે વડીલો હોય ઘરમાં, સ્પેશિયલી સાસુમાં હોય કે દાદીમાં હોય, નાનીમાં હોય, તો એમને એવું ઈચ્છા હોય કે દીકરીને કે વહુને બધી વાનગીઓ સોંપતા જાય, બરાબર? તો એવી વાનગીઓ તમારા ઘરમાં બને છે બીજી? અમે સોંઠવાળી ગોળ પાપડી બનાવીએ, પછી દાળિયાના લાડુ બનાવીએ, બદામ ને કાજુ ને ભૂકો કરીને દાળિયાના લાડુ બનાવીને આપીએ, એટલે શિયાળામાં છોકરાઓ માટે બહુ જ પૌષ્ટિક. પછી મેથી પાક બનાવીએ, ઘઉંનો લોટ અડદનો લોટ બે મિક્સ કરીને, કેમ કે એકલા અડદિયા બનાવીએ તો એ ખાંડ ના બને. ઓકે, ક્યાં સુધી આને મિક્સ કરીએ છીએ? આ ગોળ ઓગળી જાય ત્યાં સુધી આપણે ઉકાળવાનું છે, બરાબર? ઓગળી ગયો છે? હા, ઓગળી ગયો. રેડી? તો હવે આગળ હવે આપણે કઢાઈ લેશું બીજી. ઓકે, એમાં 2 ચમચા ઘી નાખશું. બરાબર. હવે એમાં 1 વાટકી ઘઉંનો લોટ લઈશું. ઘી નાખીને તરત જ એમાં ઘઉંનો લોટ લઈએ છીએ. હા, ઘઉંનો કેવો લોટ લેવાનો છે? ઝીણો, આપણે રોટલીનો લઈએ ને એ જ. અને એમાં તજ લવિંગ શેકવા માટે નાખશું. ઘી ગરમ થઈ જાય એટલે તજ અને લવિંગ. તજ લવિંગ કેટલા લઈએ છીએ? 3-3 પીસ. બરાબર. કેમ કે આ રીતની વાનગીઓમાં ખાસ આપણે જે નાની નાની પ્રોસેસ છે એનું ધ્યાન રાખવું પડતું હોય છે કે કેટલી ક્વોન્ટિટી લેવી, બરાબર ને, કે કેવી રીતના એને મિક્સ કરતા રહેવું. હવે આ લોટને બદામી કલરનો શેકવાનો. ઓકે, તો બદામી કલરનો થાય ત્યાં સુધી એને આપણે આ રીતે સતત હલાવતા રહીશું અને શેકી લઈએ. ચલો, આ બદામી કલરનો થઈ જાય એટલે આમાં આ ગરમ કરેલું ગોળનું પાણી એડ કરી દેવાનું. એડ કરી દઈએ એકદમ આરામથી. સ્મેલ આવી? હા, તજ લવિંગની સરસ. હે ને, તજ લવિંગથી ખૂબ જ સરસ સ્મેલ આવે છે. ફાસ્ટ ફ્લેમ પર આ રીતે ગોળનું બનાવેલું પાણી એડ કરવાનું. હવે ઉકળી જાય એટલે આમાં વરિયાળીનો પાવડર એડ કરવાનો. हाँ सरस एनो पाउडर जो गोड़ गरम पण घी ठंडू अने वरियाळी पण ठंडी ठंडी राइट अने वरियाळीना पाउडरनुं माप 2 चमची आ थई गयुं छे हवे रेडी हाँ बंद करी दो हाँ हवे थई जाय एटले आमां थोडुं टोपरानुं छीण नाखवानुं खूब सरस बधा ज एवा इन्ग्रेडिएंट लीधा छे के जे क्यांक ने क्यांक स्वास्थ्य माटे खूब ज सारा आ थई गयुं छे हवे एने सर्विंग बाउल में लई लईए अच्छा रीतना थोड़ुंक सेमी थीक जेवुं हाँ सरस एक टेक्स्चर आवी गयुं छे अने गरमाणु जे छे एकदम गरम गरम सर्विंग बाउल में एड करीए खास करीने अखात्रीज ने दिवसे हाँ आ वस्तु अमे घर में बनावीए अने ठाकोरजी ने धरावता अखात्रीज ने दिवसे बहु महत्व छे ठाकोरजी ने धरावानुं अच्छा बराबर हवे आनी उपर गार्निशिंग करशुं आपणे बदाम नो पाउडर अने पाछुं उपर थोड़ुं एकदम टोपरानुं तो आ गरमा गरम तैयार छे गरमाणु एकदम जल्दी बनी जतुं राइट एकदम क्विक बनी जाय छे अने खास करीने आवी वानगीओ तो शीखवी खूब ज गमे मने पर्सनली तो अने आई एम श्योर कि जेटला यंगस्टर्स ने आ रीतनो शीखवानो शौक हशे तो एमने तमे खूब ज इजीली अने सरस एक्सप्लेन करीने शीखवाड्युं तेना माटे थैंक यू सो मच। तो फ्रेंड्स गरमाणु मोस्टली तमारा घरे बनतुं हशे पण आई एम श्योर कि बहु ज ओछा लोकोए जाते ट्राय कर्युं हशे अने हवे आ जोया पछी एकदम इजी प्रोसेसथी तमे आई एम श्योर ट्राय करशो ज तेना माटे जोई लो तेनो क्विक रिकेप। गरमाणु बनाववा माटे जोईशे पाणी 2 कप गोळ 1 कप घी 2 चमचा घऊनो लोट 1 વાટકી તજ અને લવિંગ 3 નંગ વરિયાળી પાવડર 2 ચમચી કોપરાનું છીણ 2 ચમચી ગાર્નિશિંગ માટે જોઈશે બદામ અને કોપરાનું છીણ। ગરમાણો બનાવવાની રીત સૌપ્રથમ એક તપેલીમાં પાણી લો હવે ગોળ ઉમેરી ઉકળવા દો ત્યારબાદ એક કડાઈમાં ઘી ઘઉંનો લોટ તજ અને લવિંગ ઉમેરી શેકાવા દો હવે તૈયાર લોટમાં ગોળનું પાણી ઉમેરી લો ત્યારબાદ વરિયાળીનો પાવડર કોપરાનું છીણ ઉમેરી હલાવી લો હવે તેમાં બદામની કતરણ અને કોપરાના છીણથી ગાર્નિશિંગ કરીને સર્વ કરો તો તૈયાર છે ગરમાણું। તો ભાઈ આઈ થિંક બધા જેટલા એજેડ લોકો છે વડીલો છે એમને આવી ક્યાંક ને ક્યાંક ઈચ્છા તો હશે જ કે આવી બધી જ વિસરાયેલી વાનગીઓ છે એ પોતાના ઘરમાં હજી સુધી બનતી રહે અને આવી જ રીતના પોતાના વહુને કે પોતાની દીકરીને સોંપતા જાય तो आई एम श्योर कि तमारी पासे पण एवी वानगी हशे तो मोकली आपो मने पण आ एक ट्रेडिशनल वानगी बाद हवे शीखवानी छे थोड़ीक मॉडर्न टच वाली वानगी तो सासू मारे मळीने खूब सरस एक एवी वानगी शीख्या कि जे आपणे ચોમાસાની सीजनमां के क्यारे पण ज्यारे आपणे थोड़ुंक हेवी खावुं होय के कंईक एक हेल्धी वस्तु खावी होय तो त्यारे आपणे बनावी शकीए अने हवे वारो छे तेमनी वहुनो भाई कोमल छे ने एनो एक ज फंडा छे लाइफ थी कि बस लाइफ ने ऑलवेज एन्जॉय करो अने ए एमना हस्बेंड ने ज्यारे कॉलेज में मळ्या ने त्यारे ए बंने पण साथे मळीने सारू एवुं एन्जॉय कर्युं छे अने बस एमनी थोड़ी वातो अने साथे खूब ज सरस पालकना कॉम्बिनेशन वाली वानगी यस आपणे पालक कोफ्ता सब्जी शीखवाडवाना छे तो बस तेनी शुरुआत करीए तेनी पहेला तमे जोई लो तेना मुख्य इन्ग्रेडिएंट। कोमल बेन के जे पोते लेक्चरर हता अने कुकिंगनो शौक धीरे धीरे एमने एटले डेवलप कर्यो केम के तेमना फैमिली मेम्बरने स्पेशली तेमना हस्बेंडने जे छे ए खावानो खूब ज शौक राइट यस ओके अरे तमे बने तो जे छे ए मैरेज पहेला पण एकबीजाने ओळखता सारा फ्रेंड्स हता तो आई एम श्योर कि एमनी पसंद ना पसंद तो खबर ज हशे तमने श्योर खबर ज हती बधी। तो आ कुकिंगनो शौक छे ए जे तमे डेवलप कर्यो एनी जर्नी जे छे केवी रही? जर्नी एवी रही छे के पहेला अमे कॉलेजमां हता ने त्यारे बहार बधे जता था एवी रीते अने एमने पण बधु वस्तु भावती थी बधी नवी नवी वस्तुओ एटलीस्ट एम के अत्यारनी जे ट्रेंडनी बधी होय वस्तुओ ए बहू ज भावती थी एम एटले पछी ए मैं धीरे धीरे शीखी एम पछी ज्यारे जॉब हती त्यारे एटलो बधो टाइम नहोतो मळतो एम पछी अत्यारे जे नवी ट्रेंड में आवे छे जेम के गार्लिक ब्रेड होय के ब्राउनी होय के गमे ए वस्तु होय पछी सीजन प्रमाणे होय ए बधी वस्तुओ बनती ज होय छे मारा घरे केम के एमने भावे छे जेम के हूँ एक्जाम्पल आपू तमने एमने नानखटाई बहु भावे छे ए रेसिपी पोते लईने आव्या अने के तू बनाव આવી રીતે એટલે બહુ સારો ઇન્સિડન્ટ હતો એમ કે એ પોતે એમના સ્ટાફમાં કોઈ બનાવી હશે ને નાનખટાઈ આપણે સુરતની જેવી ચોખ્ખા ઘીની મળે છે નાનખટાઈ એવી પોતે રેસીપી લઈને આવ્યા હતા પછી કેવી બની બનાવી फर्स्ट टाइम मस्त बनी है। मारा फादर इन लॉ एमने बहुत ज भावे छे नानखट। हवे अमे घरे ज बनावीए छे नानखट। राइट। अने पहली बार तो आटला प्रेमथी बनावीए छे એટલે વખાણ તો ભરપૂર થાય છે। ઓકે, તો આમ લાગે જ છે કે તમારું બોન્ડિંગ ખૂબ જ સારું અને સ્ટ્રોંગ હોય, તો એ ટાઈમનો એવો કોઈ ઇન્સિડન્ટ કે જ્યારે તમને એવું લાગે કે આજના ટાઈમે કે આમ તમને રીલીવ કરવો હોય કે આ મોમેન્ટ જો ફરીથી મળી જાય તો ધી બેસ્ટ? એટલે ત્યારે એવું હતું કે અમારું મોટું ગ્રુપ હતું કોલેજમાં, બધા સાથે જ જતા એવી રીતે એમ, એટલે એક અમે કોલેજમાં બહુ વરસાદ પડતો હતો ને ત્યારે બંક મારી અને ત્યાંથી થિયેટર નજીક હતું 2-3 કિલોમીટર, અમે લોકો ચાલીને વરસાદમાં બધા ગયા હતા અને એવી રીતે જ એ જ ભીના કપડામાં મેં આખા એસીમાં આખું મૂવી જોયું હતું। આખું મૂવી જોયું ભીના કપડામાં? ઓ માય ગોડ, આઈ થિંક આફ્ટર મેરેજ આ મોમેન્ટ છે? નથી, એવું તો થઈ જ ન શકે, પણ એ બધી મોમેન્ટ્સ એવી બહુ યાદ આવે કોલેજ ટાઈમની, ત્યારે એમ થાય કે પાછું કોલેજ ટાઈમ આવે ને એટલે વી જસ્ટ ગો ધેર, પાછું પાછળ વયો જાય ટાઈમ। મેમરીઝ છે ઓલવેઝ સાથ આપે છે। શ્યોર શ્યોર આપે જ છે એમ। રાઈટ, અને દેખાય છે જે રીતના તમે અત્યારે થોડા ઠંડી થઈ ગયા છો પણ નહીં ચાલે, હા મને સરસ રેસિપી શીખવાડવાની છે સારા મૂડથી। ઓકે, તો તેના માટે રેડી છો? હા। પાલક કોફતા સબ્જી એના વિશે આપણે વાત કરીશું પણ ડ્યુરિંગ ધ પ્રોસેસ, અત્યારે શરૂઆત કરી દઈએ। ઓકે ફાઇન, સૌથી પહેલાં આપણે કોફતા બનાવવાના છે રાઈટ, એના માટે આપણે એક બાઉલ લઈએ છીએ। ઓકે, એ બાઉલમાં 1 કપ જેટલી પાલક મેં ધોઈ અને સુધારી લીધેલી છે। ઓકે, એ આપણે એમાં નાખીએ છીએ। ઝીણી સમારેલી, આપણે બાફવાની પણ નથી પણ ધોઈને સરસ સમારીને સીધી લઈએ જ છીએ આપણે પાલક। રેડી, પછી એમાં મેં 2 બટેટા બાફીને રાખ્યા છે ફોર ધ બાઇન્ડિંગ ઓફ ધ કોફતા, એટલા માટે આપણે આલુ લઈએ છીએ બરાબર, એને હું સ્મેશ કરીને અંદર નાખી દઈશ। ઓકે, હવે આપણે બધા લોટ નાખીએ છીએ ફોર ધ બાઇન્ડિંગ કોફતા બનાવવા માટે। ચણાનો લોટ વધારે પ્રમાણમાં લેવાનું છે, 3 ટેબલસ્પૂન જેટલું લેવાનું છે આપણે ચણાનો લોટ। પછી લઈએ આપણે ભાખરીનો કરકર લોટ, એ એક ટેબલસ્પૂન લઈએ છીએ। ઓકે, અને આ એક છે ચોખાનો લોટ છે, એ પણ 1 ટેબલસ્પૂન લઈએ છીએ। એ ચોખાનો લોટ લેવાથી ક્રિસ્પીનેસ કોફતામાં આવે છે અને તેલ પણ બહુ નથી પીતું। કોઈ પણ કોફતામાં આપણે નાખી શકીએ છીએ ચોખાનો લોટ બરાબર। હવે આપણે બધા મસાલા નાખીએ છીએ, હળદર થોડીક લઈએ, લાલ મરચું એ જુદા જુદા 2 ટેબલસ્પૂન જેટલા લઈએ છીએ, પણ જો વધારે તીખું ગમતું હોય તો આપણે વધારે પણ લઈ શકીએ છીએ અકોર્ડિંગ ટુ અવર ટેસ્ટ। ધાણા જીરું 1 ટેબલસ્પૂન લઈએ છીએ અને મીઠું સ્વાદ અનુસાર। સોફ્ટ થાય કોફતા એની માટે આપણે સેજ ચપટી સોડા નાખીએ છીએ। ઓકે, અને હવે થોડું મિક્સ કરી લઈશું અને પાણીની જરૂરિયાત હશે પછી એ પ્રમાણે પાણી નાખી દઈશું। પ્રોપર આ રીતે મિક્સ કરી લઈએ, પ્રોપર એકદમ મિક્સ કરી લઈએ। બટેટાનું આપણે નાખેલું છે ને એનાથી આપણે મિક્સ એકદમ થઈ જશે, એની સાથે મસાલાને બધું ચડી જશે તો પ્રોપરલી જશે કોફતા વાળી શકીએ એવું મિક્સર રેડી કરીએ અને ત્યાં સુધી તેલ પણ ગરમ થઈ જાય પછી આપણે ફ્રાય કરીશું કોફતા। ઓકે, હા બસ હવે રેડી થઈ જ ગયું છે, મિક્સર રેડી છે, હવે એના કોફતા આપણે વાળી લઈશું। ઓકે ઓકે, આવી રીતે મીડિયમ સાઇઝના હા, કેમ કે તળાશે ને જ્યારે તે થોડાક ફૂલશે। ઓકે, તો બધા જ આ રીતે મીડિયમ સાઇઝના કોફતા રેડી કરી લઈએ આપણે। હવે આપણે તળી નાખશું। ઓકે, ક્યાં સુધી એને તળીએ છે? લાઇટ બ્રાઉન કલર થાય ને ત્યાં સુધી। ઓકે, આપણે એમને એમ ખાવા હોય તો આપણે ગોલ્ડન બ્રાઉન વધારે કરીએ, થોડું ક્રિસ્પીનેસ લઈ આવીએ, અધરવાઇઝ લાઇટ બ્રાઉન ચાલશે ફોર ધ કોફતા, ફોર ધ સબ્જી બનાવવા માટે। બરાબર, એકદમ બ્રાઉન ટોન આવી ગયો છે, હવે આપણે એને કાઢી લેશું બહાર, ગેસ બંધ કરી। કોફતા તો ખૂબ જ ટેસ્ટી બન્યા છે, મારાથી તો રાહ ના જોવાય। અને જ્યારે મને કીધું તું કોમલબેને કે એમના પણ તમે ખાઈ જ શકો છો, તો પછી શું કામ વેઇટ કરવાની? કોમલબેન સાચે જ કોફતા ખૂબ સરસ ક્રિસ્પી ગરમા ગરમ છે એટલે વધારે ટેસ્ટી લાગે છે અને પ્રોપર બધા મસાલા ચડી ગયા છે એમાં, તો હવે એને થોડાક વધારે ઇન્ટરેસ્ટિંગ બનાવવા પડશે ને આપણે? હા શ્યોર, એના માટે આપણે છે ને ગ્રેવી બનાવવાની છે। તેના માટે સ્ટવ ઓન કરીએ। હા, એટલા માટે એની સબ્જી બનાવવાની છે આપણે। ઓકે ઓકે, કડાઈમાં આપણે 2 ચમચા તેલ મૂકશું। ઓકે, હવે આપણે થોડીક હિંગ નાખશું વઘાર માટે। चपटी जेटली हिंग अने मैं ऑलरेडी डूंगळी अने टमेटानी पेस्ट बनावेली छे। एने पहेला सोते करवाना छे अने पछी ग्राइंड करवाना छे। ओके थोड़ू मिक्स एने करी अने पछी बधा थोड़ा मसाला बधा नाखी दईए। चपटी हळदर, 1 टेबलस्पून जेटलुं मरचुं अने 1 टेबलस्पून जेटलुं धाणा जीरुं। ओके अने मीठुं स्वाद अनुसार बराबर। एने एकदम प्रोपरली बधा मसाला मिक्स थई जाए त्यां सुधी आपणे एने हलावीए। थोडुंक आपणे पाणी नाखीए एने सेमी थीक बनावा माटे। 2 टेबलस्पून जेटलुं पाणी नाखशुं। थोड़ी कूक करी अने पछी आपणे ग्रेवी रेडी करी लेशुं। ओके ग्रेवी आपणी रेडी थई गेली छे। और गैस बंद करिए। बिल्कुल सर्विंग बाउल में आपणे ने सर्व करशुं। ओके सौथी पहेला ग्रेवी ज लेशुं। हाँ पहेला सौथी पहेला आपणे लोको ग्रेवी ज लेशुं। हवे आपणे एमां कोफ्ता मूकी देशुं। લીલી ડુંગળી સાથે આપણે ગાર્નિશ કરશું। એમ પાલક કોફતાની સબ્જી રેડી છે। ઓલરાઈટ, બહુ જ ઈઝીલી જે છે ગ્રેવી એની સાથે કોફતા પરફેક્ટ કોમ્બિનેશન। એટલી વધારે જે છે આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ કે લીધી મહેનતથી નહીં પણ ઓછી મહેનતથી કંઈક સારું બને એવું તમે જે છે અમને સરસ રેસીપી આપી તેના માટે થેન્ક યુ। વધારે પડતા મસાલા નહીં, બીજું કોઈ એડિશનલ આપણે એક્સ્ટ્રા એવું નથી નાખ્યું કે જે તમારે સ્પેશિયલી લેવા જવું પડે। એના હિસાબે ગ્રેવીનો ટેસ્ટ ખૂબ સરસ છે, સાથે કોફતા જ્યારે કમ્બાઇન થશે તો એ કોમ્બિનેશન ખૂબ પ્રોપર લાગશે। તમે પણ ઘરે ટ્રાય કરો, તેના માટે જોઈ લો ક્વિક રીકેપ। પાલક કોફતાની સબ્જી બનાવવા માટે જોઈશે પાલક અડધો બાઉલ, બટાકા મેશ કરેલા 2 નંગ, ચણાનો લોટ 3 ચમચી, ભાખરીનો લોટ 1 ચમચી, ઘઉંનો કરકરો લોટ 1 ચમચી, ચોખાનો લોટ 1 ચમચી, हळदर 1/2 चमची, लाल मरचूँ पाउडर 2 चमची, धाणा जीरु पाउडर 1 चमची, मीठू स्वाद अनुसार, सोडा, चपटी, तेल तळवा माटे। ग्रेवी बनावा माटे जोईशे तेल 2 चमचा, हींग, चपटी, डूंगळी अने टामेटानी पेस्ट 1 बाउल, हळदर, चपटी, मरचूँ 1 चमची, धाणा जीरु पाउडर 1 चमची, मीठू स्वाद अनुसार, पाणी 2 चमची। गार्निशिंग माटे जोईशे लीली डूंगळी। पालक कोफ्तानी सब्जी बनावવાની રીત। સૌપ્રથમ એક બાઉલમાં પાલક, મેશ કરેલા બટાકા, ચણાનો લોટ, ભાખરીનો લોટ, ચોખાનો લોટ, હળદર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, મીઠું અને સોડા નાખી મિક્સ કરી લો। હવે તૈયાર કરેલા મિશ્રણમાંથી કોફતા વાળી લો અને એક કડાઈમાં તેલ ગરમ થાય એટલે તેને તળી લો। ત્યારબાદ એક પેનમાં તેલ લો, તેમાં હિંગ, ડુંગળી, ટામેટાની પેસ્ટ, હળદર, મરચું, ધાણા જીરું પાવડર અને મીઠું ઉમેરી મિક્સ કરો। હવે પાણી નાખી ચડવા દો, ત્યારબાદ ગ્રેવીને સર્વિંગ બાઉલમાં લઈ લો અને ઉપરથી કોફતા ઉમેરી લીલી ડુંગળીથી ગાર્નિશિંગ કરીને સર્વ કરો। તો તૈયાર છે પાલક કોફતાની સબ્જી। તો ફ્રેન્ડ્સ, ગાંધીનગરમાં આવી જ ગયા છીએ તો તમને ખૂબ સરસ રેસીપી શીખવાડ્યા બાદ હવે અમે કયા ગાર્ડનમાં જઈએ છે? ઘ-ચારના ગાર્ડનમાં, અને ત્યાં મ્યુઝિકલ ફાઉન્ટેન છે ત્યાં। ઓલરાઈટ, તો પછી અમારો પ્લાન બની ગયો છે, પણ એની પહેલા તમને બંનેને જે છે કલર્સ ગુજરાતી અને ફ્લેવર્સ ઓફ ગુજરાત તરફથી સર્ટિફિકેટ, સૌથી પહેલા પ્રફુલ્લાબેન તમને સર્ટિફિકેટ આપશે તમારા હસબન્ડ, અને સાથે ગિફ્ટ કે આવી જ રીતના ટ્રેડિશનલ જે વાનગીઓ છે અમારા સુધી પણ પહોંચાડતા રહો। અને હવે તમે પણ ખૂબ જ સરસ અમને જે કોફતા વિથ ગ્રેવી શીખવાડી છે તેના માટે તમને સર્ટિફિકેટ આપશે તમારા હસબન્ડ મિહિરભાઈ। અરે વાહ, અને ગિફ્ટ કોણ આપશે? આરોહી। મમ્માને ગિફ્ટ આપી દો। સો સ્વીટ। સો ફ્રેન્ડ્સ, આજે એવી બે રેસીપી તમને શીખવાડી કે જેમાં મોડર્ન અને પ્લસ ટ્રેડિશનલ એ બંનેનું પરફેક્ટ કોમ્બિનેશન હોય। પણ હા, આ બે વાનગી શીખ્યા બાદ આપણી એક ફેવરેટ વાનગી તો રહી જ ગઈ, આપણા બધાનું ફેવરેટ સેગમેન્ટ, રિમેમ્બર? યસ, એ ઝિપ ઝાપ ઝૂમ। गुजरात में भाग लेवा माटे एफओजी स्पेस तमारू नाम अथवा तमारा ग्रुपनु नाम अने शहरनु नाम लखी अमने मोकली आपो 56060 पर। तो फ्रेंड्स, कोमल बेन अने प्रफुल्ला बेन आ सासु वहुनी जोड़ी तो एकदम सुपर हिट छे, केम के प्रफुल्ला बेन जे छे एमने आ विसरायेली वानगीओ पोतानी वहुने पोताना दीकरानी दीकरीने आपवानी जे छे एटली इच्छा छे अने साथे कोमल बेन छे ने एने आज बधी वानगीओने साथे मॉडर्न वानगीओ नवी नवी बनाववानी एक्सप्लोर करवानो एटलो शौक छे। तो छे ने एकदम परफेक्ट कॉम्बिनेशन आपणी जेम, केम के भाई आपणो संबंध पण કંઈક આવો જ છે કે મને તમને શીખવાડવાનો શોખ અને તમને એટલો જ શીખવાનો શોખ। તો આવી જ અવનવી યમી ડિલિશિયસ રેસિપી સાથે હું તમને મળીશ પણ નેક્સ્ટ એપિસોડમાં। અત્યારે મને રજા આપો, ટિલ ધેન સ્ટે ફૂડી, ગુડ બાય એન્ડ સ્ટે હેલ્ધી।